ભરૂચ જિલ્લામાં ચૂંટણી પ્રચાર અર્થે શરૂ કરવામાં આવેલ કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા જંબુસરથી થઈને અંકલેશ્વર આવી પહોંચતા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસની પરિવર્તન યાત્રા રાજપીપળા ચોકડી ખાતે આવી પહોંચતા કોંગ્રેસના અગ્રણી ઇકબાલ ગોરી, ગિરીશ પટેલ અને વલ્લભ પટેલ સહિતના આગેવાનોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જ્યારે સંકલ્પ યાત્રામાં કાર્યકર્તાઓએ 2 મિનિટનું મૌન પાળી મોરબીની દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે 5 જૂનમાં પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે આજે દક્ષિણ ગુજરાતની યાત્રાની શરૂઆત જંબુસર વિધાનસભાથી, જંબુસર ગામથી શરૂ કરવામાં આવી હતી અને આ યાત્રામાં જંબુસર ગામે એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આપણા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા સુનેતાજી એ પ્રેસ કોન્ફરન્સમાં અને આખો દિવસની યાત્રામાં હાજર હતા. ત્યારબાદ આમોદ ખાતે પણ એક સભાનું આયોજન હતું અને ત્યારબાદ દયાદરા ખાતે પણ સભાનું આયોજન હતું અને ત્યારબાદ ભરૂચ શહેરમાં થઈને આ યાત્રા હવે અંકલેશ્વરમાં પ્રવેશી ચૂકી છે. અંકલેશ્વરથી આ યાત્રા ઝઘડિયા મુકામે જશે. ઝઘડિયાથી રાજપીપળા સુધી આ યાત્રા પહોંચવાની છે. કુલ 5 દિવસની આ યાત્રામાં લગભગ સાઉથ ગુજરાતની 32 જેટલી વિધાનસભામાં આ યાત્રા ફરશે અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ માટે વધુમાં વધુ બેઠકો દક્ષિણ ગુજરાતમાંથી આવે એ માટેનો પ્રચાર અને પ્રસારનું કામ કરશે. સર, ખાસ કરીને કોંગ્રેસના ધારાસભ્ય પર આજે હુમલો થયો અને કોંગ્રેસ કાર્યકર કર્યો છે એ વાતની છે, શું કહેશો? એ જે ઘટના બની છે એમાં આંતરિક રાજકારણ હોય એવું લાગી રહ્યું છે. આમાં કોઈ વિવાદ જ્યારે યાત્રાની શરૂઆત થઈ ત્યારે પણ કોઈ વિવાદ નહોતો, એટલે કયા કારણોસર એ ઘટના બની છે એનું અમે તપાસ કરી શક્યા નથી, કારણ કે અમે સમગ્ર દિવસ યાત્રામાં હતા એટલે તપાસ કરીને હું અત્યારે તો હું કહી શકું.